नमस्कार दर्शक मित्रों, તમે નિહાળી રહ્યા છો ન્યૂઝ પોઈન્ટ સમાચારોની સાથે હું છું પ્રિયલલ. સમાચાર વિસ્તારે જોતા પહેલા નજર કરીશું આજની હેડલાઇન્સ પર. વડગામ પૂર્વ ધારાસભ્ય કોંગ્રેસમાંથી રાજીનામું આપતા કોંગ્રેસમાં રાજકીય ભૂકંપ સર્જાયો. વડગામ પૂર્વ ધારાસભ્ય મણીલાલ વાઘેલાએ રાજીનામું આપ્યા બાદ જીગ્નેશ મેવાણી પર લગાવ્યા ગંભીર આક્ષેપ. પાલનપુરમાં જીઆરડી ભરતીમાં ઉમેદવારો ઉમટી પડતા અવ્યવસ્થા સર્જાઈ. 600ની સામે 6000 ઉમેદવારો આવી પહોંચતા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ધક્કામુક્કી સર્જાઈ. પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે થયેલા મામલે વાવ ધારાસભ્ય દોડી આવ્યા. રાજ્ય સરકાર પર કર્યા આકરા પ્રહારો. રક્તદાનનો સંદેશો લઈ નીકળેલા સાયકલ યાત્રીનું પાલનપુર ખાતે સ્વાગત કરાયું. દેશભરમાં જનસેવાના ઉમદા કાર્યને વરેલા સાયકલ યાત્રી ઉત્તર ગુજરાતમાં સાયકલ યાત્રા યોજી આપી રહ્યા છે રક્તદાનનો સંદેશ. ડીસાના ધારાશાસ્ત્રી દ્વારા ગેરકાયદેસર કતલખાના અને પશુઓની કતલ અટકાવવા હાઈકોર્ટમાં કરી પિટિશન. સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન કરાવવા હાઈકોર્ટમાં પિટિશન કરતા હાઈકોર્ટે ડિપાર્ટમેન્ટોને ફટકારી નોટિસ. હવે જોઈએ સમાચાર વિસ્તાર. વડગામના પૂર્વ ધારાસભ્ય મણીલાલ વાઘેલાએ આજે અચાનક કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું આપી દેતા રાજકીય ગરમાવો આવી ગયો છે. ત્યારે વડગામના પૂર્વ ધારાસભ્ય મણીલાલ વાઘેલાએ અમારી ટીમ સાથે વાત કરતા કહ્યું કે કોંગ્રેસ હવે દિશા અને દશા વગરની પાર્ટી બની ગઈ છે. મને 2017માં વડગામમાંથી ટિકિટ ન આપી છતાં મેં જીગ્નેશ મેવાણીને મદદ કરી હતી, પરંતુ ત્યારબાદ પાર્ટી ઉશ્કેરણીજનક ભાષણ કરવાવાળા વ્યક્તિને મહત્વ આપીને અમને દર કિનાર કર્યા છે. જોકે જીગ્નેશ મેવાણી ઉપર આક્ષેપ કરતા મણીલાલ વાઘેલાએ કહ્યું હતું કે તેમણે ઉશ્કેરણીજનક ભાષણ કરીને સમાજને લડાવ્યા છે, કોમ કોમ સાથે લડાવ્યા છે. જોકે કોંગ્રેસ પક્ષમાં હવે સારા માણસોનું કોઈ મહત્વ નથી, જેથી મેં પાર્ટી છોડી છે. જોકે ભાજપમાં જોડાવાની વાત પૂછતા તેમણે કહ્યું હતું કે હું મારા વિસ્તારના લોકોને મળીશ, તે કહેશે તેમ કરીશ. જોકે રાજ્યસભાના સાંસદ જુગલજી ઠાકોર આજે મણીલાલ વાઘેલાને મળવા આવતા તેમણે આ મુલાકાત રાજકીય ન હોવાનું કહ્યું હતું. જોકે મણીલાલ વાઘેલા ભાજપમાં જોડાય અને વડગામમાંથી ભાજપની ટિકિટ લઈને જીગ્નેશ મેવાણી સામે ચૂંટણી લડે તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. 2017 હું અહીંયા ધારાસભ્ય હતો કોંગ્રેસનો. કોંગ્રેસની કટોકટી વખતે પણ આપણે કોંગ્રેસને સાથ આપ્યો હતો. 2017માં મને ટિકિટ નહીં આપી, એમ છતાં પણ કોંગ્રેસના ઉમેદવાર અપક્ષ ઉમેદવારને જીતાડવામાં અમે મહેનત કરેલી. પરંતુ પછી મને એવું લાગ્યું કે પક્ષ એ કોઈ જાતિનો કે કોઈ સમૂહનો ના હોઈ શકે. બધા જ માણસોનો, બધા જ સમાજોનો સરવાળો કરીએ ત્યારે પક્ષ બનતો હોય છે. મને પણ દલિત નેતા તરીકે ઉશ્કેરણીજનક પ્રવચનો કરી, લોકોને ગુમરાહ કરી અને મત લેતા આવડતું હતું. દલિત નેતા તરીકે ઉભરી આવવાની ક્ષમતા મારામાં પણ હતી, પરંતુ માત્ર ને માત્ર ઉશ્કેરણી કરવાથી સમાજનું ભલું થતું નથી હોતું. દિયોદર ગ્રામ પંચાયતની સીટ પર કોણ બનશે સરપંચ, બેઠક હાંસલ કરવા આ ફેર રસાકસીનો માહોલ જામશે. કારણ કે હવે 2021ને બાય બાય કહેતા પહેલા ગ્રામ પંચાયતને નવા સરપંચ પણ મળશે. વિધાનસભાની ચૂંટણીના એક વર્ષ અગાઉ ગ્રામ પંચાયતની ચૂંટણી જાહેર થઈ છે, જેમાં ગ્રામ પંચાયત કોના ફાળે જાય છે તેની પહેલા ઉમેદવારોએ દોડ શરૂ કરી છે. બનાસકાંઠા જિલ્લામાં આ વખતે દિયોદર ગ્રામ પંચાયત પર નજર મંડાઈ છે, જેમાં આ વખતે દિયોદર ગ્રામ પંચાયતમાં મહિલા સીટ આવતા દિયોદરના રાજવી ગિરિરાજસિંહ વાઘેલાના ધર્મપત્ની ચૂંટણી લડવા મક્કમ બન્યા છે. તો બીજી તરફ દિયોદર રાવણા રાજપૂત સમાજના આગેવાન અમરતભાઈ ભાટીના પણ તેમના ધર્મપત્નીને મેદાનમાં ચૂંટણી લડવા ઉતરવાની તૈયારી શરૂ કરી દીધી છે. ચૂંટણી પંચ દ્વારા સમય ઓછો આપતા હવે ગ્રામ પંચાયતની ચૂંટણી લડતા ઉમેદવારોએ દોડધામ શરૂ કરી છે. તાલુકા પંચાયતથી લઈ મામલતદાર કચેરી સુધી ઉમેદવારો ડોક્યુમેન્ટ લેવા આવી રહ્યા છે. તો વહીવટીતંત્ર દ્વારા પણ ચૂંટણી માટેની તૈયારીઓ શરૂ કરી દીધી છે. પરંતુ દિયોદર ગ્રામ પંચાયતની વાત કરવામાં આવે તો આ વખતે બંને ઉમેદવારો એડીચોટીનું જોર લગાવશે તેવું દેખાઈ રહ્યું છે. અને આ ફેર બંને ઉમેદવારમાંથી કોણ સરપંચની સીટ પર બાજી મારી જશે તે તો હવે આવનારો સમય જ બતાવશે. ગ્રામ પંચાયત ચૂંટણીમાં વોર્ડના સભ્યોને ખર્ચની કોઈ મર્યાદા નહીં. સરપંચના ઉમેદવારને 15,000 થી 45,000 સુધી ખર્ચની મર્યાદા. 19 ડિસેમ્બરે ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાનાર છે. ચૂંટણી આયોગ દ્વારા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચના ઉમેદવાર માટે ખર્ચની મર્યાદા નક્કી કરી છે. જોકે આશ્ચર્યની વાત એ છે કે ચૂંટણી પંચ દ્વારા વોર્ડના સભ્યના ખર્ચ બાબતે કોઈ પણ પ્રકારની પાબંદી રાખવામાં આવી નથી, તેમજ તેમને હિસાબો બતાવવા અંગે પણ કોઈ પણ નિર્દેશ જાહેર કરાયો નથી. ગ્રામ પંચાયતમાં વોર્ડની સંખ્યા પ્રમાણે સરપંચની ચૂંટણીના ઉમેદવારો માટે 15,000 થી 45,000 સુધીની ખર્ચની મર્યાદા નક્કી કરી છે. બનાસકાંઠા જિલ્લામાં 19 ડિસેમ્બરે ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાનાર છે. ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચની ચૂંટણીના ઉમેદવાર માટે ચૂંટણી આયોગ દ્વારા ખર્ચ મર્યાદા નક્કી કરવામાં આવી છે, જેમાં 12 વોર્ડ સુધીની ગ્રામ પંચાયતની સરપંચના ઉમેદવાર માટે 15,000 સુધીની જોગવાઈ, 13 થી 22 વોર્ડ સુધીની ગ્રામ પંચાયતની સરપંચની ચૂંટણીના ઉમેદવાર માટે 30,000 ના ખર્ચની જોગવાઈ,
જ્યારે 23 કે 23 વોર્ડથી વધુ વોર્ડની ગ્રામ પંચાયતની સરપંચની ચૂંટણીના ઉમેદવાર માટે રૂપિયા 45,000 સુધીની ખર્ચ કરવા માટેની મર્યાદા નક્કી કરી છે। ચૂંટણી પંચના સૂત્રોએ જણાવ્યું હતું કે ચૂંટણી આયોગ દ્વારા સરપંચના ઉમેદવાર માટે ખર્ચની મર્યાદા નક્કી કરી છે। વોર્ડના ઉમેદવાર માટે કોઈ મર્યાદા નથી। પરિણામ જાહેર થયાના 30 દિવસમાં ખર્ચના હિસાબો ચૂંટણી અધિકારીને રજૂ કરવાના રહેશે। રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા નક્કી કરવામાં આવેલા રજીસ્ટરમાં હિસાબો નિભાવવાની રહેશે। સોગંદનામાની સાથે વાઉચરની નકલો સાથે ચૂંટણી અધિકારીને હિસાબો રજૂ કરવાના થશે। દિવાળીના તહેવારોમાં એસટી બસના ઓછા ડીઝલમાં વધુ આવક મેળવનાર 42 કર્મચારીઓનું સન્માન કરાયું। પાલનપુરમાં સૌ પ્રથમવાર કર્મચારીઓનો સન્માનનો કાર્યક્રમ યોજાયો। દિવાળીના તહેવારોમાં એસટી વિભાગ દ્વારા આયોજનપૂર્વક બસની ટીપો કરી સારી આવક મેળવી હતી, જેથી પાલનપુર બસ સ્ટેન્ડ ખાતે એસટી બસમાં સારી કામગીરી કરી સારી આવક મેળવનાર કર્મચારીનું સન્માન કરવામાં આવ્યું હતું। ગુજરાત એસટી માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા મેળાવડાઓ, તહેવારો સહિતના મોટા કાર્યક્રમો હોય તો એસટી બસોની વધુમાં વધુ ટ્રીપો કરાવી સારી આવક ઊભી કરાય તે પ્રકારેનું સફળ આયોજન કરવામાં આવતું હોય છે। તે જ રીતે તાજેતરમાં એસટી વિભાગ દ્વારા દિવાળીના તહેવારોમાં જે વિસ્તારમાં મુસાફરોનો વધુ ઘસારો હોય તેવા વિસ્તારોમાં એક્સ્ટ્રા બસો દોડાવી એક્સ્ટ્રા ટ્રીપો કરાવી વધુમાં વધુ આવક મેળવી ગુજરાતમાં પણ નંબર પ્રાપ્ત કર્યો હતો, જેથી બનાસકાંઠા એસટી વિભાગ દ્વારા જિલ્લાના પાલનપુર, ડીસા, થરાદ, અંબાજી, દિયોદર, સિદ્ધપુર, રાધનપુર ડેપોના જે ડ્રાઈવર કંડક્ટર દ્વારા ઓછા ડીઝલમાં વધુ આવક લાવવામાં આવી હતી તેવા 42 કર્મચારીનું પાલનપુર બસ સ્ટેશન ખાતે શુક્રવારના રોજ વિભાગના વડા કિરીટભાઈ ચૌધરી તેમજ તમામ ડેપો મેનેજરના હસ્તે સન્માનપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે કર્મચારીઓનું સારી કામગીરી બદલ સન્માન કરવામાં આવતા કર્મચારીઓએ પણ વિભાગનો આભાર વ્યક્ત કરી એસટી વિભાગ માટે ખૂબ સારી કામગીરી કરવાની ખાતરી આપી હતી। આ કાર્યક્રમમાં એસટીના અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં કર્મચારીઓ હાજર રહ્યા હતા, તેમજ સમગ્ર કાર્યક્રમનું સંચાલન દીપકભાઈ નાયક અને રાજુભાઈ દેસાઈ દ્વારા કરવામાં આવ્યું હતું। પાલનપુર ખાતે આવેલી શક્તિ વિદ્યાલય ખાતે શ્રેષ્ઠ ક્રાંતિના પ્રણેતા ડોક્ટર વર્ગીસના 100મી જન્મજયંતિ નિમિત્તે ચિત્ર સ્પર્ધા યોજાઈ। પાલનપુર ખાતે આવેલી શક્તિ વિદ્યાલય ખાતે સમગ્ર દેશમાં નામના મેળવનાર અમૂલને 75 વર્ષ પૂર્ણ થતા ઠેર ઠેર વિવિધ કાર્યક્રમો યોજીને ઉજવણી કરવામાં આવી રહી છે, જેના ભાગરૂપે પાલનપુર ખાતે આવેલી શિવશક્તિ વિદ્યાલયમાં અમૂલના 75 વર્ષ પૂર્ણ થતા અને દૂધ શ્વેત ક્રાંતિના પ્રણેતા એવા ડોક્ટર વર્ગીસ કુરિયનના 100મી જન્મજયંતિ નિમિત્તે ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શાળાના બાળકો દ્વારા વિવિધ ચિત્રો બનાવવામાં આવ્યા હતા। અમૂલના કર્મચારીઓ અને ડિસ્ટ્રીબ્યુટર દ્વારા સમગ્ર કાર્યક્રમનું આયોજન કરેલ હોય સ્પર્ધામાં ભાગ લેનાર બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। મુખ્યમંત્રીને ધમકી આપનાર કથાકારની અટકાયત બાદ પોલીસ દ્વારા પૂછપરછ શરૂ કરાઈ। બનાસકાંઠા જિલ્લાના વાવના બટુક મોરારી દ્વારા રાજ્યના મુખ્યમંત્રીને 1 કરોડ રૂપિયાની માગણી કરી ધમકી આપતો વિડીયો 2 દિવસ અગાઉ વાયરલ થયો હતો, જેના પગલે ગઈકાલે LCB અને વાવ પોલીસના સંયુક્ત ઓપરેશનમાં બટુક મોરારી ઉર્ફે મહેશ ભગત નામધારી કથાકારની રાજસ્થાનના રેવદરના દાંતરાઈ ગામથી અટકાયત કરવામાં આવી હતી। ત્યારબાદ આજરોજ સમગ્ર મામલે પોલીસે પૂછપરછ હાથ ધર્યા બાદ ગુનો નોંધવા તજવીજ હાથ ધરી હતી। ડીસાના શિવનગર વિસ્તારમાં ગોસ્વામી સમાજના પૂજારીનો જીવંત ભંડાર મહોત્સવ યોજાયો। બનાસકાંઠાના ડીસા શહેરમાં શિવનગર વિસ્તારમાં શોભતા અદકા આસ્થા કેન્દ્ર સમા કેસરિયા હનુમાનજી મંદિરના પૂજારી નારણગીરી ગોસ્વામીનો જીવંત ભંડારા મહોત્સવ ગુરુવારે ધર્મમય માહોલમાં સંપન્ન થયો હતો, જેમાં રામસણ ધોરા મઠના મહંત પૂજ્ય જગન્નાથજી બાપુ, વાલેર મઠના મહંત પૂજ્ય સુખદેવપુરી બાપુ, કુચાવાડા મઠના મહંત પૂજ્ય જગદીશભરતી બાપુ, પૂજ્ય શંકર ભારતી બાપુ, પૂજ્ય દલતપુરી બાપુ સહિત અન્ય સંતો મહંતો અને ગોસ્વામી સમાજ જ્ઞાતિ ગંગાની બહોળી હાજરીમાં યોજાયેલા જીવંત ભંડારા મહોત્સવ પ્રસંગે ડીસાના ધારાસભ્ય શશિકાંતભાઈ પંડ્યા, પાલિકા પ્રમુખ રાજુભાઈ ઠક્કર, પૂર્વ પાલિકા પ્રમુખ પ્રવીણભાઈ માળી, ડીસા શહેર ભાજપ પ્રમુખ પ્રતિકભાઈ પઢિયાર, પાલિકાના મુખ્ય અધિકારી ઉપેન્દ્ર દાન ગઢવી તેમજ સ્થાનિક પાલિકા સદસ્યો ઉપસ્થિત રહી સંતો મહંતોના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। આ પ્રસંગે ધારાસભ્ય શશિકાંતભાઈ પંડ્યાએ એમની ગ્રાન્ટમાંથી મંદિરમાં શેડ બનાવી આપવાની જાહેરાત કરી હતી। આ પ્રસંગે ઉપસ્થિત સંતો મહંતોએ ગોસ્વામી સમાજની એકતા પર ભાર મૂકી શિક્ષણનો વ્યાપ વધારવા હાકલ કરી હતી। વાલેર મઠના મહંત પૂજ્ય સુખદેવપુરી મહારાજે માર્મિક ટકોર કરતા જણાવ્યું હતું કે ભગવાધારી ગોસ્વામી સમાજ આજે પણ પૂજનીય જ મનાય છે, ત્યારે ગોસ્વામી સમાજ પણ પોતાની અસ્મિતા ન ભૂલે તે ખૂબ જરૂરી છે। આ અવસરે ભોજનદાતા લક્ષ્મણજી જાટ, લાણીના દાતા પૂરણ ભારતી ગોસ્વામી, મંડપના દાતા ઈશ્વર ભારતી ગોસ્વામી સહિત અન્ય દાતાઓનું સન્માન કરાયું હતું। બુધવારે રાત્રે યોજાયેલ ભજન સંધ્યામાં જાણીતા કલાકાર પ્રકાશભાઈ માળી અને તેમની ટીમે મોડી રાત સુધી ભજન સત્સંગની રસદાન કરાવી હતી। સવારે ભંડારા મહોત્સવમાં ઉમટેલા જ્ઞાતિબંધુઓ તેમજ બહેન દીકરીઓને લાણીનું વિતરણ કરાયું હતું। શિવનગર ગોસ્વામી સમાજના અગ્રણીઓ, યુવાનો તેમજ ગ્રામજનોએ આ ભંડારા મહોત્સવને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી। ભંડારામાં કાળી રોટીની પ્રથા અકબંધ રહી હતી। ગોસ્વામી સમાજના ભંડારા મહોત્સવમાં વર્ષોથી કાળી રોટીની પ્રથા ચાલી આવે છે। ભંડારાના ભોજનમાં શુદ્ધ ઘીમાં તળેલ રોટી
એટલે કે માલપુઆ અને ધોળી દાળ એટલે કે દહીં પીરસાય છે. કાળી રોટી અને ધોળી દાળ પીરસવાની આ પ્રથા આજે પણ જળવાઈ રહી છે. કાળી રોટી મોટાભાગે સમાજના અગ્રણીઓ તૈયાર કરે છે. ડીસા સદરપુર ગામે અનુસૂચિત સમાજ દ્વારા બંધારણ દિવસ નિમિત્તે બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી ઉજવણી કરવામાં આવી. આજ રોજ ડીસા તાલુકાનું સદરપુર ગામે ભારત રત્ન મહામાનવ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર દ્વારા ઘડાયેલ બંધારણના દિવસ એટલે કે બંધારણ દિવસ નિમિત્તે આજે સમસ્ત અનુસૂચિત જાતિના લોકો એક સાથે મળીને આજે ગામના મહોલ્લામાં એકઠા થઈને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર કરી મીણબત્તી જલાવીને જય ભીમના નારા સાથે કાર્યક્રમની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી, જેમાં ગામના સામાજિક આગેવાનો અને બહેનો અને નાના બાળકો યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા, જેમાં ગૌતમભાઈ છાત્રાલિયા દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના સંઘર્ષને કહી આખી વાત લોકોને સમજાવી અને આવનારી પેઢીઓ માટે શિક્ષણ કેટલું મહત્વનું છે તેની સમજ આપી હતી, જેમાં ગામના બીજા લોકોએ પણ બાબા સાહેબ આંબેડકર વિશે લોકોને માહિતગાર કર્યા હતા, જેમાં એક નાનકડી દીકરીએ પણ બાબા સાહેબ આંબેડકરના જીવનચરિત્ર વિશે માહિતી આપી હતી, જેમાં ગામના સામાજિક આગેવાનો ઈશ્વરભાઈ પરમાર, પ્રકાશભાઈ છત્રાલિયા, જયંતિભાઈ પરમાર, પરસોત્તમભાઈ પરમાર, મુકેશભાઈ પરમાર એ બાબા સાહેબ આંબેડકર વિશે લોકોને માહિતગાર કર્યા હતા. આજનો કાર્યક્રમ ખૂબ જ જોશ અને ઉત્સાહ સાથે જય ભીમના નારા સાથે આખા ગામમાં ગુંજતા કર્યા હતા. સમગ્ર કાર્યક્રમનું આયોજન ગૌતમભાઈ છત્રાલિયા દ્વારા કરવામાં આવ્યું હતું. ડીસા સદરપુર ગામે અનુસૂચિત સમાજ દ્વારા બંધારણ દિવસ નિમિત્તે બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી ઉજવણી કરવામાં આવી. આજ રોજ ડીસા તાલુકાનું સદરપુર ગામે ભારત રત્ન મહામાનવ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર દ્વારા ઘડાયેલ બંધારણના દિવસ એટલે કે બંધારણ દિવસ નિમિત્તે આજે સમસ્ત અનુસૂચિત જાતિના લોકો એક સાથે મળીને આજે ગામના મહોલ્લામાં એકઠા થઈને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર કરી મીણબત્તી જલાવીને જય ભીમના નારા સાથે કાર્યક્રમની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી, જેમાં ગામના સામાજિક આગેવાનો અને બહેનો અને નાના બાળકો યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા, જેમાં ગૌતમભાઈ છાત્રાલિયા દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના સંઘર્ષને કહી આખી વાત લોકોને સમજાવી અને આવનારી પેઢીઓ માટે શિક્ષણ કેટલું મહત્વનું છે તેની સમજ આપી હતી, જેમાં ગામના બીજા લોકોએ પણ બાબા સાહેબ આંબેડકર વિશે લોકોને માહિતગાર કર્યા હતા, જેમાં એક નાનકડી દીકરીએ પણ બાબા સાહેબ આંબેડકરના જીવનચરિત્ર વિશે માહિતી આપી હતી, જેમાં ગામના સામાજિક આગેવાનો ઈશ્વરભાઈ પરમાર, પ્રકાશભાઈ છત્રાલિયા, જયંતિભાઈ પરમાર, પરસોત્તમભાઈ પરમાર, મુકેશભાઈ પરમાર એ બાબા સાહેબ આંબેડકર વિશે લોકોને માહિતગાર કર્યા હતા. આજનો કાર્યક્રમ ખૂબ જ જોશ અને ઉત્સાહ સાથે જય ભીમના નારા સાથે આખા ગામમાં ગુંજતા કર્યા હતા. સમગ્ર કાર્યક્રમનું આયોજન ગૌતમભાઈ છત્રાલિયા દ્વારા કરવામાં આવ્યું હતું. જુના ડીસા ડીજે અને મહેતા હાઈસ્કૂલ મેદાનમાં લોકરક્ષક ભરતીને લઈને યુવાનો અને યુવતીઓમાં ભારે ઉત્સાહ. સમગ્ર ગુજરાતમાં પોલીસ ભરતીને લઈને યુવાનોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને અનેક યુવાનો દેશની સેવા કરવા માટે પોલીસમાં જોડાવા માટે તાબડતોડ મહેનત કરી રહ્યા છે. ત્યારે ગુજરાત સરકાર દ્વારા પોલીસની ભરતી જાહેર કરવામાં આવી હોય પોલીસમાં જોડાવા ઈચ્છુક યુવાનોને દરેક ગામડે ગામડે ટ્રેનિંગ આપવામાં આવી રહી છે. ત્યારે જુના ડીસા ગામમાં આવેલ ડીજે એન મહેતા હાઈસ્કૂલના મેદાનમાં લોકરક્ષક દળની ભરતી અને પોલીસ ભરતીને લઈને યુવાનો અને યુવતીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે જુના ડીસાની અંદર રહેલી સવારે યુવાનો અને યુવતીઓ ભારે મહેનત કરી રહ્યા છે. કેવી રીતે લોકરક્ષકની ભરતીની અંદર પોતાનું સ્થાન મળે તેવી રીતે ગામના રિટાયર્ડ પીએસઆઈ અને એએસઆઈ યુવતીઓને કસરત કરાવી ટ્રેનિંગ આપવામાં આવી રહી છે. ત્યારે ટ્રેનિંગનો સમય યુવાનોને સવારે 7 વાગ્યા પહેલાં અને સાંજે 5:30 દોઢ લગાવવામાં આવી રહી છે, જ્યારે યુવતીઓ માટે સવારે 8 થી 9 વાગ્યા સુધી અને સાંજે 4 થી 5 વાગ્યા સુધી ટ્રેનિંગ આપવામાં આવી રહી છે. જુના ડીસા ગામે પોલીસ અને લોકરક્ષક દળમાં જોડાવા માટે યુવક યુવતીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે આયોજન વિહોણી યોજાયેલી જીઆરડીની 528 ઉમેદવારો માટેની ભરતીમાં વિવાદ ઉભો થયો છે, જેમાં શારીરિક કસોટી આપવા માટે ઉમેદવારોને બોલાવવામાં આવ્યા હતા, પરંતુ એક સાથે તમામ ઉમેદવારોને બોલાવી દેતા હજારોની સંખ્યામાં ઉમેદવારો પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ઉમટી પડતા વ્યવસ્થા ખોરવાઈ હતી અને ધક્કામુક્કી થતા ઉમેદવારોને રજવવાનો વારો આવ્યો હતો, જેને લઈ શારીરિક કસોટી આપવા વહેલી સવારથી પહોંચેલા ઉમેદવારો લાલ ગુમ થયા હતા. મહત્વની વાત એ છે કે 3-5 સુધીના મહિના વ્યક્તિઓ માટે યોજાયેલી જીઆરડીની ભરતીમાં મોટા પ્રમાણમાં ઉમેદવારો શારીરિક કસોટી આપવા પહોંચી જતા હવે તંત્ર દ્વારા શારીરિક કસોટીમાં પાસ થયેલા ઉમેદવારોની લેખિત પરીક્ષાનો નિર્ણય કરાયો છે. ત્યારે તંત્ર દ્વારા લેવાયેલ લેખિત પરીક્ષાના નિર્ણયને લઈ ઉમેદવારો ખફા થયા છે. ઉમેદવારોને અગાઉ જાણ કર્યા વિના જ લેખિત પરીક્ષા ગોઠવાઈ હોવાના આક્ષેપો સાથે લેખિત પરીક્ષા પાછી ખેંચાઈ તેવી માંગ કરી છે. તો બીજી તરફ ભરતી પ્રક્રિયામાં એક સાથે હજારો ઉમેદવારો ઉમટી પડતા કોરોનાની ગાઈડલાઈનના ધજાગરા ઉડાડતા જોવા મળ્યા. મહત્વની વાત એ છે કે ત્રીજી લહેરની શક્યતાઓ વચ્ચે જનતા પાસેથી દંડ વસૂલતો પોલીસ વિભાગ જ ગાઈડલાઈનનો ભંગ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. ત્યારે એક સાથે જ હજારોની સંખ્યામાં ઉમેદવારોને શારીરિક કસોટી માટે બોલાવી દેતા કોરોનાની ત્રીજી લહેરને આમંત્રણ આપતા હોય તેવો ઘાટ ઘડાયો છે.
મહત્વની વાત એ છે કે જીઆરડીની ભરતીમાં વ્યવસ્થા કથળી હોવાનું સામે આવતા જ વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર પણ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે દોડી આવ્યા અને વિદ્યાર્થીઓ પાસેથી પરિસ્થિતિનો તાગ મેળવી તંત્ર તેમજ ગૃહ વિભાગને રજૂઆત કરવા ઉમેદવારોને બાહેંધરી આપી હતી. તો પોલીસ વિભાગે જીઆરડીની ભરતીમાં શારીરિક કસોટીમાં તે ઉમેદવારો વધુ પાસ થતા લેખિત પરીક્ષા ગોઠવી હોવાનું જણાઈ રહ્યું છે. આજે પાલનપુર ખાતે ભરતી મેળાનું જીઆરડીનું આયોજન કરવામાં આવેલું હતું ગ્રામ રક્ષક દળનું, અને હું થરાથી આવું છું. થરાની અંદર 35 જગ્યા હતી મારા જગ્યા ગામ મુજબ, એટલે 35માંથી લગભગ 700 લોકો પાસ થયા છે. 700 લોકોને અહીંયા જે ફિઝિકલ ટેસ્ટ છે પૂરો કરીને કાલે એમને લેખિત પરીક્ષા છે. હવે લેખિત પરીક્ષાની કોઈને જાણ નથી અને 3 પાસ ઉપર ભરતી છે, તો લેખિતમાં કેવું પૂછાઈ શકે છે તે અમને માહિતી નથી. લેખિતની પહેલેથી જાણ નથી. પહેલે મૌખિક ઇન્ટરવ્યૂ હતું કે તમારે સામાન્ય ઇન્ટરવ્યૂ પૂછી શકે છે. આજે અહીંયા કેવું આયોજન હતું? આજે આયોજનમાં થોડીક તકલીફ પડી હતી. સવારમાં ગેટની અંદર પ્રવેશતા થોડી ધક્કા મૂકીને એવું થયું હતું. પરિસ્થિતિ તો બિલકુલ સાહેબ એવું છે કે પરિસ્થિતિ તો આપણે વેઠવી પડે. કાંઈકનું કાંઈક આપણે ગુમાવીએ તો જ આપણે આગળ વધી શકીએ છીએ. પણ કહેવાનો મારો ભાવ છે કે 3 પાસ ઉપર જે પરીક્ષા જે મુખ્ય કસોટી રાખવામાં આવી હતી અને 3 પાસ ઉપર જે ભરતી કરવામાં આવી હતી, તો મારો કહેવાનો ભાવ એ છે કે લેખિત બિલકુલ ના હોવી જોઈએ. એમને દોડ છે ભરતી, જ્યાં પણ નાની હોય ત્યાં સંખ્યા બિલકુલ વધારે, ઘણા યુવાનો પાસ થયા હોય તો બિલકુલ સરકારને નિર્ણય લેવો કે મોટી ભરતી બહાર પાડે. ક્યાંય 35ની હોય 40ની હોય તો એને બદલે 60 કે 70 કે 100ની કરવી પડે. હું આજે ખારિયા ગામથી સવારે 5 વાગે નીકળ્યો હતો, પાલનપુર આવ્યો હતો. સવારે 8 વાગે રનિંગ કરાવ્યું હતું. 5 વાગે બોલાવ્યા ત્યારે અમે બહુ વહેલા બોલાવ્યા હતા. આ રીતની પ્રક્રિયા હોય ના જોઈએ. અને 3 પાસ પર ભરતી હતી તો પણ ઘણા ઉમેદવારો આવ્યા હતા અને આજ સુધી ભરતી પ્રક્રિયા હજુ સુધી ચાલુ છે. આવું તંત્ર હોવું ના જોઈએ. અવ્યવસ્થાની લાઠીચાર્જનો કોઈ સવાલ નથી. ક્યાંય પણ લાઠીચાર્જ થયેલ નથી, અવ્યવસ્થા પણ નથી. પણ સવારે જે ઉમેદવારોને બોલાવેલા, જે સમય આપેલો, એક સાથે એ લોકોનો બહુ ઇન્ટરેસ્ટ હતો એટલે એક સાથે એમના વાલીઓને અને બીજા બધાને લઈને આવતા થોડો ટ્રાફિક જામ થયેલો. પણ એ પછી જે હેડક્વાર્ટરનો મુખ્ય ગેટ જે છે, એ મુખ્ય ગેટથી અંદર તો લાઇનસર જ લીધેલા છે અને બહુ સારી વ્યવસ્થા કરીને જ અમે લાઇનસર યુનિટ વાઇઝ અંદર લઈને એમને હોલ્ડિંગ એરિયામાં વ્યવસ્થિત બેસાડીને અને વારાફરતી જે છે એ રીતે રનિંગ ટ્રેક ઉપર લીધા છે. જે કાંઈ છે જવાબદારીમાંથી છટકવા માટે અને અથવા તો વહીવટીતંત્રની નિષ્ફળતાઓ છુપાવવા માટે કરીને આ રાતોરાત એવું કહેવામાં આવે કે તમારી પાસે હવે લેખિત પરીક્ષા લેવામાં આવશે, તો તમારે પહેલી જાહેરાત કરવી પડે કે ગ્રામ રક્ષક દળમાં પહેલી પ્રેક્ટિકલ પરીક્ષા અને બાદ લેખિત પરીક્ષા કરીને જ સિલેક્શન કરવામાં આવશે. એ રીતે એમની જાહેરાત એમને કરવી પડે. હવે રાતોરાત કોઈ યુવાન પરીક્ષા પણ તૈયારી ના કરી શકે અને એમાં પાસ પણ ન થાય અને આ રીતનું છે તો સમગ્ર ભરતી રદ કરીને ફરી પારદર્શક રીતે ભરતી થાય એ રીતનું વહીવટીતંત્ર ધ્યાન રાખે. એવું નહીં કરે તો અમે આ દીકરાઓને જેને નહીં થાય એના માટે અમે સચિન ટ્રાવેલ્સ ગંગાજી દર્શન આયોજિત ઉત્તર ભારત ગંગાજી યાત્રા પ્રવાસ દિવસ 13 બસ ઉપડવાની તારીખ 5/12/2021 સ્લીપર કોચ લક્ઝરી બસ ટિકિટ ₹13,500 ગઢ પાલનપુરથી ઉજ્જૈન મહાકાલ ઓમકાલેશ્વર જ્યોતિર્લિંગ ચિત્રકૂટ ધામ અલ્હાબાદ ત્રિવેણી સંગમ કાશી વિશ્વનાથ જ્યોતિર્લિંગ અયોધ્યા નૈમિષારણ્ય હરિદ્વાર ઋષિકેશ ગોકુળ મથુરા વૃંદાવન આગ્રા મેંદીપુર બાલાજી જયપુર પુષ્કર પરત પાલનપુર ગઢ જયંતિભાઈ માતમડા મોબાઈલ નંબર 98985-75941 હેમચંદભાઈ માતમડા 98983-00623 વેલકમ બેક. હવે નજર કરીએ અન્ય સમાચારો પર. રક્તદાનનો સંદેશ લઈ નીકળેલા સાયકલ યાત્રીનું પાલનપુર અતિથિ ગૃહ ખાતે સન્માન કરાયું. દેશભરમાં જનસેવાના ઉમદા કામ કરી રહેલ 70 વર્ષની ઉંમરે અમન અને ભાઈચારાનો સંદેશ ફેલાવવા સાયકલ ઉપર દુનિયાના મહદંશ દેશોની 180,000 કિલોમીટરની સાયકલ યાત્રા કરનાર સબીરભાઈ મદ્રાસવાળા દ્વારા કોરોનાની મહામારીમાં લોકો રક્તદાન કરતા ડરે છે અને રક્તદાન કરતા નથી, જેને લઈને રક્તદાન વધુમાં વધુ થાય તેવા સંદેશા સાથે સાયકલ યાત્રી સબીરભાઈ મદ્રાસવાળા દ્વારા સાયકલ યાત્રા યોજવામાં આવી, જે ઉત્તર ગુજરાતમાં ફરી લોકોને રક્તદાન કરવાનો સંદેશો આપી રહ્યા છે. ત્યારે તેઓ અમદાવાદથી શરૂ કરેલી પોતાની સાયકલ યાત્રાના રૂટ મુજબ પાલનપુર હાઈવે પર આવી પહોંચતા પાલનપુરના સેવાભાવી લોકો દ્વારા અતિથિ ગૃહ ખાતે તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. અમદાવાદથી સાયકલના ઉપર મેં આખા વિશ્વનો પ્રવાસ કીધો. 17 વર્ષ સુધી 125,000 કિલોમીટર દુનિયાના દરેક દેશોમાં ગયો હું. જે પ્રવાસમાં નીકળેલા શાંતિ અને ભાઈચારાનો સંદેશો લઈને અને એ કમ્પ્લીટ કરી 17 વર્ષે પાછો આવ્યો અને અત્યારે હું અમદાવાદથી નીકળેલો છું. બ્લડ ખાસ કરીને રેડ ક્રોસ
રેડ ક્રોસ બ્લડ બેંક છે એના અવેરનેસ માટે નીકળેલો છું. કાંકરેજ તાલુકાના અરણીવાડા ગ્રામ પંચાયત સરપંચ અને ઉપસરપંચ બિન હરીફ જાહેર કરતા ગ્રામજનોમાં આનંદની લાગણી. રાજ્ય ચૂંટણી પંચ દ્વારા તારીખ 22 નવેમ્બરના રોજ ગ્રામ પંચાયતની સામાન્ય અને પેટા ચૂંટણી જાહેર કરવામાં આવી છે, જેમાં બનાસકાંઠા જિલ્લામાં 589 ગ્રામ પંચાયતો તો સામાન્યની 63 ગ્રામ પંચાયતોની પેટા ચૂંટણી આગામી 19 ડિસેમ્બર 2021 રવિવારના રોજ યોજાનાર છે. આજે સમક્ષ અરણીવાડા ગ્રામજનો દ્વારા પ્રથમ વખત અરણીવાડા ગ્રામ પંચાયત સરપંચ તરીકે રામપ્રસાદ બાબુલાલ ઠક્કર અને ઉપસરપંચ તરીકે ઓપસી રાજસિંહ સોલંકીની બિનહરીફ વરણી કરવામાં આવી છે. ગ્રામજનોએ બંને ઉમેદવારો ઉપર યોગ્ય નિર્ણય લઈને વરણી કરવામાં આવી છે. હવે બંને ઉમેદવારો પોતાના ગામનો વિકાસ, સરકારની વિવિધ પ્રકારની યોજનાઓ, ગામના વિવિધ પ્રશ્નોનું નિરાકરણ લાવે તેવી અપેક્ષા સાથે બંને ઉમેદવારો બિનહરીફ વરણી કરવામાં આવી છે. બંને ઉમેદવારો બિનહરીફ થતાં સમગ્ર ગામ, અરણીવાડા ગ્રામજનો તેમજ સગા સંબંધીઓ તેમજ સામાજિક કાર્યકરોએ બંને ઉમેદવારોને મોં મીઠું કરાવીને અભિનંદન પાઠવ્યા હતા. મને ગોમ રાજાએ સ્વેચ્છાએ મને બિનહરીફ જાહેર કર્યો છે એ બદલ ગોમ વતી હું ખૂબ ખૂબ અભિનંદન ખૂબ આભાર વ્યક્ત કરું છું. નાની ઉંમરો મારે આજે ગોમે મારી કદર કરી છે અને ગોમનો હું વિકાસ લક્ષી દરેક કાર્ય આખા ગામને સાથે રાખી અને ગામનો વિકાસ કરી છે. માનસિક રીતે અસ્થિર વૃદ્ધ મહિલાને 181 અભયમ હેલ્પલાઇનથી માનવતા ગ્રુપ ભાભર દ્વારા નારી ગૃહમાં આશરો અપાયો. 181 અભયમ હેલ્પલાઇન કારણે મળ્યો આશરો. મળી રહેલ માહિતી મુજબ થીમાણા ગામ પાસે એક માનસિક અસ્થિર વૃદ્ધ મહિલા રોડ પર બેઠી હતી, જેને જોઈને સ્થાનિક લોકોને દયા આવી અને તેના પરિવારજનો વિશે જાણવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે કંઈ બોલી શક્યા નથી. આખરી કમલેશભાઈ બારોટ અને ભરતભાઈ દેસાઈ જાગૃત નાગરિક તરીકે માનવતા ગ્રુપને જાણ કરવામાં આવી અને માનવતા ગ્રુપ ભાભર સ્થળ ઉપર જોઈને સંપૂર્ણ માહિતી મેળવીને 181 હેલ્પલાઇન પર કોલ કરી આ અજાણી મહિલા વિશે માહિતી આપી. કોલ મળતા જ પાલનપુર સ્થિત 181 અભયમની રેસ્ક્યુ ટીમ, જીનલબેન સોલંકી, કાઉન્સિલર શિલ્પાબેન, પોલીસ અમરતભાઈ બારોટ દર્શાવેલ સ્થળે ઉપર પહોંચી વૃદ્ધ મહિલા સાથે વાતચીત કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેના ઘર કે પરિવાર વિશે કોઈ જાણકારી નહોતી. તેથી આ મહિલાને પાલનપુર નારી ગૃહમાં મોકલી આપેલ આ વૃદ્ધ મહિલાનું રેસ્ક્યુ કરી માનવતા ગ્રુપની ટીમના ખરેખર એક માનવીય કાર્યને સ્થાનિક લોકો બિરદાવી રહ્યા છે. બનાસકાંઠા જિલ્લામાં સૌ પ્રથમ સમરસબંધી તાલુકાના આકોલી ઠાકોરવાસ ગ્રામ પંચાયત જાહેર કરવામાં આવી છે, જેમાં સરપંચ પુનબા પ્રહલાદસિંહ વાઘેલાનું નામ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં આવનાર 2025 અને 2026ની ચૂંટણીમાં પણ અગાઉથી વાઘેલા કીર્તિસિંહ દિવાનસિંહનું નામ નક્કી કરીને જાહેર કરવામાં આવ્યું હતું. ત્યારે વર્તમાન સરપંચ ગાંડાજી વાઘેલા, પૂર્વ સરપંચ બીજુભા વાઘેલા, પુનુભા વાઘેલા તથા સમગ્ર ગ્રામ લોકોએ હર્ષ અને ઉલ્લાસથી આ બંને સરપંચ ઉમેદવારોને વધાવી લીધા હતા અને ગોળ ધાણા અને સાકરથી મોં મીઠું કરાવ્યું હતું. કાંકરેજના આકોલી ઠાકોરવાસ ગ્રામ પંચાયત સરપંચ અને ઉપસરપંચ સહિત સમગ્ર બોડી સમરસ જાહેર કરવામાં આવી છે. લગભગ બનાસકાંઠા જિલ્લામાં સૌ પ્રથમ સમરસ ગ્રામ પંચાયત જાહેર કરવામાં આવી છે. આજે આકોલી ઠાકોરવાસમાં તમામ ગ્રામજનો દરેક જાતના એ આવ્યા અને પ્રહલાદસિંહ જોહાજી વગેરેને બિનહરીફ સરપંચ જાહેર કરવામાં આવ્યા. માતા કી જય. હું ચાલુ સરપંચ હતો ત્યારે મેં ગોડાજી ભારોજી વાઘેલાને બિનહરીફ સરપંચ જાહેર કર્યા હતા અને આખા ગામે એને સંમતિ આપી હતી. પાલનપુર લાયન્સ હોલ ખાતે કોંગ્રેસનો જન જાગરણ અભિયાન કાર્યક્રમ યોજાયો. પાલનપુરમાં કોંગ્રેસ પક્ષ દ્વારા જન જાગરણ અભિયાન તેમજ પદયાત્રા યોજવામાં આવી હતી. પાલનપુર ગોબરી રોડ પર આવેલ લાયન્સ હોલ ખાતે પૂર્વ સાંસદ જગદીશ ઠાકોર અને સિદ્ધપુર ધારાસભ્ય ચંદનજી ઠાકોરની ઉપસ્થિતિમાં જન જાગરણ અભિયાન અને સભ્ય નોંધણીનો કાર્યક્રમ યોજાયો હતો. ત્યારબાદ કોંગ્રેસ દ્વારા હાથમાં બેનરો અને નારા સાથે સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી લાયન્સ ક્લબથી ગુરુનાનક ચોક સુધી પદયાત્રા યોજાઈ હતી. કોંગ્રેસની પદયાત્રામાં ધારાસભ્યો, નેતાઓ અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા હતા. ડીસાના ધારાશાસ્ત્રી દ્વારા ગુજરાતમાં ગેરકાયદેસર કતલખાના અને પશુઓની કતલ અટકાવવા માટે સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન કરવા હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરતા હાઈકોર્ટ દ્વારા ડિપાર્ટમેન્ટોને ફટકારી નોટિસ. સમગ્ર ગુજરાતમાં છેલ્લા કેટલાય વર્ષોથી ગેરકાયદેસર કતલખાના દમદમતા થયા છે, જેમાં અનેક નિર્દોષ પશુઓની કતલ કરવામાં આવી રહી છે. ગુજરાતના દરેક શહેરોમાં અને ગ્રામીણ વિસ્તારોમાં પણ ગેરકાયદેસર રીતે પશુઓની કતલ કરવામાં આવી રહી છે. સાથે સાથે શહેરી વિસ્તારમાં ઈંડા, આમલેટ અને નોનવેજની લારીઓના ખડકલા ખડકાયા છે. ત્યારે સુપ્રીમ કોર્ટ દ્વારા અગાઉ ગેરકાયદેસર કતલખાના અને પશુઓની કતલ માટે ગુજરાત સરકારે અગાઉ આદેશ કરવામાં આવ્યા હતા, જે આદેશને અનુલક્ષીને સરકારશ્રી દ્વારા એક સમિતિ બનાવી છે, જે સમિતિમાં ગુજરાત ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા પોલીસ કંટ્રોલ બોર્ડ, જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડા સહિતના અધિકારીઓને તપાસ કરાવી રિપોર્ટ રજૂ કરવાના નક્કી કરાયા હતા. પરંતુ આ દિવસ સુધી સરકારશ્રી દ્વારા રચવામાં આવેલી કમિટી દ્વારા ગેરકાયદેસર કતલખાના બંધ કરાવી તેમજ પશુઓની કતલ અટકાવવામાં નિષ્ફળ સાબિત થયા હોય ડીસાના જાગૃત ધારાશાસ્ત્રી દ્વારા
જાહેર માહિતી અધિકારી એક્ટ મુજબની માહિતી માંગી હતી, જેમાં ચોંકાવનારા કિસ્સા બહાર આવ્યા હતા, જેને લઈને ડીસાના ધારાશાસ્ત્રી ધર્મેન્દ્રભાઈ ફોફાણી દ્વારા સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન કરવા માટે ગુજરાત હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરવામાં આવી હતી, જેમાં તાત્કાલિક અસરથી ગુજરાતમાં લાયસન્સ વગર ચાલતા કતલખાનાઓ બંધ કરાવવા તેમજ ગેરકાયદેસર રીતે થતી પશુઓની કતલ અટકાવવા માટે રજૂઆત કરવામાં આવી છે. ગુજરાત હાઈકોર્ટ દ્વારા પણ અરજદારની રજૂઆતના પગલે સરકાર દ્વારા રચવામાં આવેલી સમિતિના અલગ અલગ ડિપાર્ટમેન્ટોને નોટિસ આપી ખુલાસો માંગવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે ભારતના બંધારણ મુજબ કોઈપણ પશુઓની કતલ કરી શકાતી નથી, તેમજ પશુઓની કતલખાના માટે સરકારશ્રીના નિયમ અનુસાર લાયસન્સ ફરજિયાત લેવાના હોય છે, પરંતુ જાહેર માહિતી અધિકારી મુજબ માંગેલ માહિતીમાં સમગ્ર ગુજરાતમાં માત્ર બે કતલખાના જ લાયસન્સ ધરાવતા હોય અને અન્ય કતલખાનાઓ લાયસન્સ વગરના ગુજરાતમાં ધમધમી રહ્યા છે. ત્યારે ડીસાના જાગૃત અને જીવદયા પ્રેમી એવા ધારાશાસ્ત્રી ધર્મેન્દ્રભાઈ ફોફાણી દ્વારા પશુઓની કતલ અટકાવવા અને સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન કરાવવા હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરાતા ગુજરાત સરકારની પોલ ખુલી પડી છે અને વર્ષોથી ચાલતું પોલમ પોલની પોલ ખુલી ગઈ છે. ત્યારે ગુજરાત હાઈકોર્ટ દ્વારા જ રચવામાં આવેલી સમિતિના ડિપાર્ટમેન્ટોને નોટિસ આપી જવાબ રજૂ કરવા ખુલાસો માંગવામાં આવ્યો છે. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચારો માટે જોતા રહો ન્યૂઝ પોઈન્ટ.